नमस्कार विद्यार्थी मित्रों, अश्वमेघ विद्यालय किल्ला पारडी, हूँ सेजल ठाकोर। आज आप भणीशुं धोरण 7 गुजराती मीडियम माटे विषय छे जीके। जीके में आपणे चेप्टर नंबर 7 नदी किनारे वसेला भारतना शहेरो ए विषय शीखवाना छे। तो भारतना शहेरो नदी किनारे कया कया शहेरो एटले के कई नदीना किनारे कयुं शहेर वसेलू छे ए विषे आपणे शीखवाना छीए। तो अहीं एक सूचना आपेली छे के नीचे भारतना शहेरो अने ते कई नदीना किनारे तथा कया राज्यमां आवेला छे तेनी यादी आपी छे, तेनो अध्ययन करो अने याद राखो। तो आ प्रमाणे अहीं एक कॉलम आपेली छे, ए कॉलममां पहली कॉलम छे के जेमा शहेरो आपेला छे, भारत देशना मोटा शहेरो छे। बीजी कॉलम मां छे भारत देशनी नदीओ छे अने त्रीजी कॉलम मां छे राज्य। बराबर छे? त्रीजी कॉलम मां छे राज्य। तो आ प्रमाणे त्रण कॉलम आपेली छे। हवे आपणे जोईशुं के आगरा शहर यमुना नदीना किनारे आवेलू छे अने आगरा ए कया राज्यमां आवेलू छे, तो उत्तर प्रदेशमां आवेलू छे। आगरा शहर यमुना नदीना किनारे वसेलू छे अने उत्तर प्रदेश राज्यमां आवेलू छे। ए ज प्रमाणे अमदावाद शहर कई नदीना किनारे वसेलू छे, तो साबरमती। अमदावाद शहर साबरमती नदीना किनारे वसेलू छे अने अमदावाद ए कयुं राज्यमां आवेलू छे, तो गुजरात राज्यमां। त्रण नंबर पर छे अयोध्या शहर। अयोध्या शहर ए सरयू नदीना किनारे वसेलू छे अने कया राज्यमां आवेलू छे, उत्तर प्रदेशमां। एवी ज रीते बद्रीनाथ शहर अलकनंदा नदीना किनारे वसेलू छे अने उत्तराखंड राज्यमां आवेलू छे। बद्रीनाथ अने केदारनाथ कहीए ने, ए बद्रीनाथ कई नदीना किनारे? अलकनंदा नदीना किनारे वसेलू छे अने उत्तराखंड राज्यमां आवेलू छे। उत्तराखंड राज्यमां शुं आवेलू छे? तो बद्रीनाथ। कटक। कटक शहर महानदीना किनारे वसेलू छे अने ओडिशा राज्यमां आवेलू छे। दिल्ली। तो दिल्ली यमुना नदीना किनारे वसेलू छे अने एनું રાજ્ય કયું છે? દિલ્હી। દિબ્રુગઢ શહેર એ બ્રહ્મપુત્રા નદીના કિનારે વસેલું છે અને અસમ રાજ્યમાં આવેલું છે। હવે તમને પ્રશ્ન એમ પણ પૂછી શકાય પરીક્ષામાં કે અસમ રાજ્યમાં કયું શહેર આવેલું છે। હવે એ શહેર માટે તમારે યાદ રાખવું પડે કે અસમ રાજ્યમાં કયું શહેર છે, તો દિબ્રુગઢ। અથવા તો દિબ્રુગઢ શહેર કઈ નદીના કિનારે વસેલું છે, તો બ્રહ્મપુત્રા નદીના કિનારે વસેલું છે। બ્રહ્મપુત્રા નદી કયા રાજ્યમાં આવેલી છે, તો અસમ રાજ્યમાં આવેલી છે। આ રીતે પણ તમને પ્રશ્ન પૂછી શકાય। ફિરોઝપુર શહેર સતલુજ નદીના કિનારે વસેલું છે અને પંજાબ રાજ્યમાં આવેલું છે। ગુવાહાટી બ્રહ્મપુત્ર નદી કિનારે વસેલું છે અને અસમ રાજ્યમાં આવેલું છે। હરદ્વાર। હરદ્વાર શહેર એ ગંગા નદીના કિનારે વસેલું છે અને ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે। હૈદરાબાદ। હૈદરાબાદ શહેર મુસી નદીના કિનારે વસેલું છે અને હૈદરાબાદ કયા રાજ્યમાં આવેલું છે, તો આંધ્રપ્રદેશમાં। જબલપુર શહેર નર્મદા નદીના કિનારે વસેલું છે અને મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે। કાનપુર। કાનપુર શહેર ગંગા નદીના કિનારે વસેલું છે અને ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું છે। કોલકાતા એ હુગલી નદીના કિનારે વસેલું છે અને પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલું છે। કોટા શહેર એ ચંબલ નદીના કિનારે વસેલું છે
અને રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. લખનૌ શહેર ગોમતી નદીના કિનારે વસેલું છે અને ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું છે. હવે તમને યાદ રાખવા માટે એ પણ આ પ્રમાણે પણ કોલમ બનાવી શકો કે ઉત્તર પ્રદેશ માટે કયા કયા શહેરો છે. તો આ એક ઉત્તર પ્રદેશ, પછી ઉત્તર પ્રદેશ, પછી અહીંયા છે ઉત્તર પ્રદેશ અને અહીંયા છે ઉત્તર પ્રદેશ, બરાબર. તો આ ઉત્તર પ્રદેશમાં કયા શહેર છે, કઈ નદી છે, એ બધું તમારે એક સાથે લખી નાખવાનું, બરાબર. તો તમને યાદ રાખવા માટે સરળતા રહે. તો લખનૌ શહેર એ ગોમતી નદીના કિનારે વસેલું છે અને કયા રાજ્યમાં આવેલું છે, ઉત્તર પ્રદેશમાં. લુધિયાના શહેર એ સતલુજ નદીના કિનારે આવેલું છે અને પંજાબ રાજ્યમાં છે શહેર. નાસિક, તો નાસિક ગોદાવરી નદીના કિનારે વસેલું છે અને મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે, એટલે કે મહારાષ્ટ્ર રાજ્યમાં નાસિક આવેલું છે. પંઢરપુર, તો ભીમા અથવા તો ચંદ્રભાગા નદી કિનારે વસેલું છે અને મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે. પટના, પટના એ ગંગા નદીના કિનારે વસેલું છે અને બિહાર રાજ્યમાં આવેલું છે. સંબલપુર એ મહાનદીના કિનારે વસેલું છે અને ઓડિશા રાજ્યમાં આવેલું છે. શ્રીનગર એ ઝેલમ નદીના કિનારે વસેલું છે અને જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં આવેલું છે. સુરત એ તાપી નદીના કિનારે વસેલું છે અને ગુજરાત રાજ્યમાં આવેલું છે. તિરુચિરાપલ્લી એ કાવેરી નદીના કિનારે વસેલું છે અને તમિલનાડુ રાજ્યમાં આવેલું છે. વારાણસી એ ગંગા નદીના કિનારે વસેલું છે અને ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું છે. વિજયવાડા એ કૃષ્ણા નદીના કિનારે વસેલું છે અને આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલું છે. તો આ પ્રમાણે 26 શહેરો છે, 26 નદીઓ છે અને 26 રાજ્યો છે. તો આ શહેર એ કઈ નદીના કિનારે વસેલા છે અને કયા રાજ્યમાં આવેલા છે એ વિશેની માહિતી આપણે જોઈ ગયા છીએ. એ વિશેની પીડીએફ હું તમને મોકલીશ, જે તમારે જીકેની નોટમાં લખવાનું રહેશે. થેન્ક યુ.